નમસ્કાર મિત્રો આપ તમામનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં કંઈક વિશેષ એવી વાતો કરવી છે કે જે પર્પઝ જે ઉદ્દેશ્યથી આપણે યુટ્યુબ ચેનલ ક્રિએટ કર્યું છે તો આજે એ વાતને વળગીને જ આપણે તમામ આ વિડિયોમાં જે વાત કરવી છે અને ઇવન હું આજે જે ગુજરાત સરકારે હોંગર્સ માટે સ્પેસિફિક જે વેબસાઇટ બનાવી છે તે બાબતને લઈને ઇન્ફોર્મ કરીશ અને સાથે એ વેબસાઇટ ઉપર તમને લઈ જઈશ અને બીજી વાત કે જે મેં મારા પાછલા વિડિયો પોસ્ટ કર્યા છે તો તેમાં એક વિડીયો પર એક ભાઈની કોમેન્ટ હતી કે સર તમારા વિડીયોની ક્વોલિટી ઘણી ડાઉન જાય છે ઇવન સાથે તમારા આ વોઇસમાં ઘણી વખત પાછળ કૂતરા ભસતા હોય અને સાથે વાહનોનો અવાજ આવતો હોય છે સો હું એક વાતને ક્લિયર કરી દઉં કે મેં જે તે વિડીયો મારે જ્યાં ફરજ મને ફાળવવામાં આવે છે તે ફરજ પર કાં તો ત્યાં કંઈક રોડ પર ક્યાંક ડ્યુટી આપી હોય ચાર રસ્તા બાજુ તો હું ત્યાં જ વિડીયો મારો ક્લિક કરતો હોઉં છું જેના કારણે ઘણી વખત ત્યાં ભસતા કૂતાનો અવાજ આવે છે અને સાથે અમુક સમય ત્યાંથી પસાર થતા હોવાનું પણ એમાં અવાજ આવતો હોય છે જો કે આજે મારા નર્શિપ કહેવાય કે જ્યાં મારી ડ્યુટી છે તે સોસાયટીમાં એક વોચમેન દાદા કે જેમને સોસાયટીમાં એક ચેમ્બર પ્રોવાઈડ કર્યું છે સો હાલ હું એ ચેમ્બરમાં ભોરીને વિડીયો ક્લિક કરી રહ્યો છું ઇવન મેં દાદાને રિક્વેસ્ટ કર્યો દાદા તમે પણ વિડિયોમાં આવો પરંતુ દાદા કહે છે કે ના મને સલાહમાં આવે છે એટલે હું વિડીયોમાં નહીં આવું એટલે આપણે ફોર્સે ન કરાવે ઇવન આજે મારા સબસ્ક્રાઈબર્સ વિચારતા હશે કે આ ભલામણ થાય જે ક્યાં ગુજરાતીમાં વાત કરે છે દરેક એમના દરેક વિડિયો હિન્દીમાં જ આવ્યા છે તો આજે અચાનકથી ગુજરાતી સો હું તમામને જણાવીશ કે હું ગુજરાતી જ છું અને ગુજરાત હોમગાર્ડમાં સરજ મારી ફરજ બજાવી રહ્યો છું સો મિત્રો આજના વિડીયોમાં આપણે જે ગુજરાત સરકારે હોમગાર્ડસ માટે સ્પેસિફિક જે વેબસાઇટ ક્રિએટ કરી છે અને તેમાં હોમગાર્ડ્સનો પરિચય ખૂબ સારી અને ખૂબ સરળ ભાષામાં આપેલું કે જ્યાં દર્શાવેલું છે કે હોમગાર્ડ ક્યારે ફાઉન્ડ થયું હતું કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે હોંગારણ કાર્યરત છે ઇવન હોંગાણની જે બે બટાલિયન કે જે આજે આંતરરાષ્ટ્રીય સરહદ પર સેવા ભજાવી રહી છે અને જે બાબત મને ખૂબ ગમે છે અને એ વસ્તુ એ બાબતને હું હંમેશા વગડતો રહું છું સો આજે તમામ બાબતને હું તમને સ્ક્રીન ઉપર લઈ જઈને અને વેબસાઇટ ઓપન કરીને બતાવીશ કે મતલબ ક્યાં બાજુ કેવી ડિટેલ આપેલી છે સો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને આવો આપણે જીએ સ્ક્રીન પર સો મિત્રો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર આપેલું છે તેને આપણે ઓપન કરશું અને તે ઓપન કર્યા પછી સિમ્પલી આપણે સર્ચ ટાઇટલ બારમાં જઈને ગુજરાત હોમગાર્ડ લખીને સર્ચ કરવાનું છે સો આપણે કરીએ ગુજરાત હોમગાર્ડ જો કે મેં પહેલાં સર્ચ કર્યું હતું એટલે મને ડાયરેક્ટ બતાવી રહ્યું છે એટલે હું અહીંથી ઓપન કરું છું હવે આ ઓપન કર્યા પછી આપણી ડિસ્પ્લે કંઈક આવી આપણને શો કરશે અને તેમાં સૌથી ટોપ ઉપર લખેલું છે કમાન્ડર જનરલ હોમગાર્ડ્સ અને ઉપર વેબસાઇટનું નામે આપેલું છે હોમગાર્ડ્સ ડૉટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સો મિત્રો આ લિંકને આ વેબસાઇટને હું મારા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ જ્યાંથી તમે સિમ્પલી ત્યાં જઈને તેને જોઈ શકો છો અને ઓપન કરી શકો છો સો મિત્રો આપણે આગળ વધીએ અને આ વેબસાઇટને ઓપન કરીએ હવે આ વેબસાઇટ ઓપન કર્યા પછી ક્યાંક આવું સરફેસ આવે છે અને સામે આપણને આપણા દેશના માવતર એવા આપણા પ્રધાનમંત્રી સાહેબ મોદી દાદાની પોસ્ટ દેખાઈ રહી છે સો સૌપ્રથમ આ પોસ્ટને રિમૂવ કરવી પડશે સો આ પોસ્ટને સિમ ક્લિક કરીને તમે બેક બટન દબાવશો એટલે એ પોસ્ટ જતી રહેશે સો મિત્રો હવે આ આપણી હોમગાર્ડ્સની વેબસાઇટ ઓપન થઈ ચૂકી છે અને નીચે સ્ક્રોલ કરતા દેખાશે કે અહીં બાજુ આપણા ગુજરાતના શ્રીએ ભૂ ભૂપેન્દ્રભાઈ પટેલ પછી ગૃહમંત્રી અને આવી તમામ પોસ્ટ આપી છે અને હું એ એક બાબત હજુ ક્લિયર કરી દઉં કે દરેક રાજ્યમાં જે પોલીસ હોય છે ને એ પોલીસ હંમેશા ગૃહ વિભાગ અંતર્ગત આવે છે અને મેં જેમ પ્રથમ વિડીયોમાં વાત કરી હતી કે હોમગાર્ડ્સ હંમેશા પોલીસનું શેડો રહીને જ કામ કરે છે એનું એનો પડછાયો બનીને કાર્ય કરતી હોય છે સો સિમ્પલી સમજી શકાય છે કે હોમગાર્ડ્સ પણ ગૃહ વિભાગ અંતર્ગત જ આવશે હવે મિત્રો નીચે સ્ક્રોલ કરતાં આપણને એક પોસ્ટ દેખાશે કે કમાન્ડર જનરલ સી હોમગાર્ડ્સ આ આપણે સમજવું ખૂબ અગત્યનું છે કે જેમ દરેક રાજ્યમાં મે બી અરાઉન્ડ ચાલીસ પચાસ કે ત્રીસ હજાર એવી કંઈક હોમગાર્ડ હોય છે સુવાત તમામ હોમગાર્ડ ઉપર એક સૌથી ઉપલી અધિકારી તરીકે એક આઈપીએસ અધિકારીને મૂકવામાં આવે છે જે તમામ હોંગારનું વહીવટી કાર્યની દેખરેખ અને એમના મતલબ નીતિ નિયમો અનુસાર આપણે ચાલતા હોઈએ છીએ અને આઈપીએસ પણ એ નીતિ નિયમો ક્યાંક તેના રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે તે અંતર્ગત રહીને એ પણ કાર્ય કરતા હોય છે સો મિત્રો અહીં હાલ આપણા ગુજરાતના કમાન્ડર જનરલ શ્રી હોમગાર્ડ્સ છે ડૉક્ટર નિરજા ગોટરું રાવ અને તેમને નાગરિકોને ખૂબ સારો સંદેશો આપ્યો છે અને મે બી જો તમે આ સંદેશો વાંચશો તો તમને ત્યાંથી જ ખબર પડી જશે કે એક્ચ્યુઅલમાં હોંગાર શું છે હોંગાર કઈ મુજબની એક્ટિવિટી કરતા હોય છે અને સાથે ચલો હું વધારે વાત કરવા કરતાં તમને મેસેજ બતાવી દઉં સો મિત્રો આ સરફેસ ખોલી ગયું છે હવે આપણે અહીં બાજુ જે મેડમ મેડમશ્રીના જે શબ્દો છે તેનો ખૂબ ટૂંકમાં આપણે વારો વાગોળીએ અને સાચે કે આમાં ખૂબ સારા સારા શબ્દો મેડમે યુઝ કર્યા છે અને હકીકત દર્શાવી છે સર મિત્રો હું ટૂંકમાં તમામ વસ્તુની વાત કરું તો સૌ એ લખેલું છે કે હોંગાર એક નિષ્કામ સેવા દળ છે હવે જે તે હોમગાર્ડનું જે મોનોગ્રામ હોય છે તે મોનોગ્રામમાં એ મેન્શન કરેલું હોય છે કે નિષ્કામ સેવા એટલે સેવા મીન્સ કે કોઈ ડ્યુટી નથી એ પોતાની નેશન્સ માટે પોતાની સેવા આપી રહ્યો છે મિત્રો જો આપણે આગળ વધીએ તો અહીં બાજુ મેડમ શ્રી લખે છે કે હોમગાર્ડ્સ દળ એ પોલીસનું સહાયક દળ છે ખૂબ સાચી વાત છે પોલીસની મદદમાં કાયદો વ્યવસ્થાની ફરજો પછી લોકસભા વિધાનસભા જેવી તમામ સરપંચની તમામ ઇલેક્શનમાં પોતાની ફરજો પછી ટ્રાફિક વી વીવીઆઈપી બંદોબસ્ત તથા ધાર્મિક બંદોબસ્ત અને રાજ્ય બહાર પણ હોંગાર સભ્યો ખડે પગે પોતાની ફરજો બચાવી રહ્યા છે મેડમ શ્રી વાત કરે છે કે હોંગાર્સ પોતાના કાયદાકીય જે પોલીસની મદદમાં સેવાવૃત્તિ કરી રહી છે તે તો છે સાથે સાથે હોમગાર્ડ સોશિયલ વર્ક કરીને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહી છે જેમ કે રક્તદાન વૃક્ષારોપણ સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા મતદાન જાગૃતતા તેવી તમામ જાતની સેવાઓ હોમગાર્ડ સાથે નેશન્સ માટે સર્વ કરી રહી છે અને સાથે મેડમ લખે છે કે હાલમાં હોમગાર્ડ સભ્યના સભ્યો કોરોના મહામારીના સમયમાં કોરોનાના સંક્રમણ અટકાવવા એ બહુ ખૂબ સાચી વાત છે હું મારા પોતાના અનુભવ શેર કરું તો જ્યારે ભારત દેશ કટોકટીમાંથી પ્રવર્તી રહ્યું હતું તો તે સમય દરમિયાન અમે પણ પોલીસની સાથે કે જેમ કે જે ઘરમાં કોરોનાના કેસીસ છે તો એ કેસ એ ઘરની બહાર ઊભા રહીને અમે મારી ડ્યુટીઓ કરી છે સો એ અમારા માટે બહુ પ્રાઉડની ફિલિંગ્સ હતી અને સાથે અમે જે તે સમયે જ્યારે દેશની અમારી જરૂર હતી ત્યારે અમે અમારી સેવા સર્વ કરી છે મિત્રો હું આગળ વધીને વાત કરું કે જેમ મેં શરૂઆતમાં વાત કરી હતી કે મારા માટે સૌથી વધારે પ્રાઉડની ફિલિંગ છે ને તો તે છે હોંગારની બે બટાલિયન જે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર જે દેશની સેવા કરી રહી છે સો એ મેડમ પણ લખે છે કે ઓગણીસો એકોતેરના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન નાગરિકોને તાલીમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો જેથી સાવચેતી રહે અને ઘૂસણખોરી અટકે તે માટે વર્ષ ઓગણીસો ઓગણ માં હોંગાર્સની સરહદી પાંખની બટાલિયન ઊભી કરવામાં આવી હતી જે મિત્રો આ બંને બટાલિયન હાથ બનાસકાંઠા અને કચ્છની બોર્ડર ઉપર તૈનાત છે અને આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષા દેશની પૂરી પાડી રહી છે સો મિત્રો આ વિડીયોમાં હવે વધારે વાત કરવા કરતાં હું નેક્સ્ટ વિડીયો ફરીથી લાવીશ કે જેમાં હું આ જે વેબસાઇટ છે તેની હજુ તમામ માહિતી તમને પ્રોવાઈડ કરી શકું કારણ કે આ વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે સો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત